जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित एससीएस ऑनलाइन गुरुकुल में हूँ संजय बकोत्रा आप सर्व विद्यार्थियों का हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों केम छो, मजा में? वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू। विद्यार्थी मित्रों आज आप धोरण छ की अंदर जो सामाजिक विज्ञान विषय है एम पाठ दस नो अभ्यास कर रहा छे। एनी अंदर आप आज टॉपिक है जीवावरण है। जीवावरण एटले शू? तो कि आप जीवन जीवे छे એમને લગતું જ આજનો ટોપિક છે કે ભાઈ જીવાવરણ ક્યાં ક્યાં શક્ય છે એની વાત કરવાના છીએ। તો પૃથ્વીના આવરણોમાં અત્યાર સુધી આપણે મૃદાવરણ એટલે કે માટીનું જે સ્તર આવેલું છે, વાતાવરણ એટલે કે આપણે આસપાસના જે આવરણો આવેલા છે વિવિધ વાયુઓના બનેલા છે એની વાત કરી, ત્યાર પછી જલાવરણ જે જળ પૃથ્વી પર આવેલું છે, 97% જે સમુદ્રનું પાણી છે ને આખી આપણે વાત કરી, એવી રીતે જે પૃથ્વી પર આવેલી જીવસૃષ્ટિ એટલે કે જીવાવરણ કહે છે। સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો વિદ્યાર્થી મિત્રો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ જીવાવરણની વ્યાખ્યા છે, ફરીથી એક વખત કહી દઉં કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં સૃષ્ટિ છે, જીવસૃષ્ટિ વ્યાપેલ છે એ તેને જીવાવરણ કહે છે। અને સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી જીવાવરણની। જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, જેની અંદર આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। ત્યાર પછી આપણે જોયું તો કે પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે। જીવાવરણના સજીવો છે એ માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને જે કાચો માલ છે એ પૂરો પાડે છે, તેમજ આ માનવ જીવન અને અસ્તિત્વ છે એને નિર્વાહના આધાર છે એ જીવાવરણ છે આપણને પૂરો પાડે છે। એટલે કે આપણે જે જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ છે એ પણ આપણને પૃથ્વી પર જ મળી રહે છે, અને એ જે માણસ છે ખેતીથી લઈને બધી જ જે કંઈ વસ્તુઓ બનાવે છે એની પણ અહીંયા વાત આવી જાય, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ તો કે માનવ પ્રવૃત્તિઓની અસર છે એ કેવી રીતે જીવાવરણ પર પડે છે, તો કે જીવાવરણમાં મોટે ભાગે છે એ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે। પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી છે એ જોખમાય છે, અને આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે વાત કરી કે ભાઈ જીવાવરણની અંદર જે માણસ જ આપણે જે પર્યાવરણને અથવા તો જે વાયુઓનું સ્તર છે એમને આપણે ક્યાંક ને ક્યાંક નુકસાન કરીએ છીએ, એમને કારણે આપણું વાત તમે જોવો છો કે વિવિધ પ્રકારની જે આપણે જોઈ નહોતી અનુભવી નહોતી એવી બીમારીઓનો આપણે અત્યારે સામનો કરી રહ્યા છીએ। તો આ કુદરતી પોષણ કરીને આપણે જેમ જેમ નુકસાન કરીએ છીએ એવી રીતે વાતાવરણ અને પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે। જે વરસાદ છે ચોમાસાની ઋતુમાં જ અમુક સમય સુધી જ પડતો એની બદલે એનું આખું જે ટાઈમ પીરિયડ છે એ પણ વિખાઈ જાય છે। તો આપણે વાતાવરણને બચાવવા માટે પર્યાવરણને છે એ ચોખ્ખું રાખવું જરૂરી છે અને આ આપણી ફરજ પણ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જીવાવરણની વાત કરી, એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો। ફરીથી એક વખત કહી દઉં કે જીવાવરણની વ્યાખ્યા તો કે સમજી લઈએ આપણે મૃદાવરણ, વાતાવરણ અને જે જલાવરણ છે એમાં એના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે એવો જીવાવરણ એમને કહેવામાં આવે છે, અને સૌર પરિવારમાં માત્ર એક જ ગ્રહ એટલે કે પૃથ્વી એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે, તેમજ જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, જેની અંદર આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો આ જીવસૃષ્ટિ છે એ જે નિર્માણ પામેલ છે પૃથ્વી ઉપર, તો એની આપણે અહીંયા વાત કરી કે કેના આધારે છે, તો કે આપણને ખાસ જરૂરી છે કે માનવ છે એ જીવાવરણની અંદર એટલે કે પૃથ્વીમાં આપણને જીવન જીવવા માટે જે ઓક્સિજન, પાણી એ બધું જે પૂરું પાડે છે, બરાબર, એમના આધારે આપણું જીવન છે એ ટકી રહેલું છે। એટલે એની અંદર વનસ્પતિ, માનવ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। પૃથ્વી પરના જે સજીવો છે એ ખોરાક છે એ જીવાવરણમાંથી મેળવે છે, તેમજ જીવાવરણ છે એ સજીવોને અને માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પણ પૂરો પાડે છે, અને આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર પણ જીવાવરણ છે। એટલે આપણે જે જીવસૃષ્ટિ છે જેની ઉપર ટકી રહી છે પૃથ્વી ઉપર આપણને જે આપણો ખોરાક
આપણું પાણી આપણે જે જીવન જરૂરી વસ્તુઓ છે એ મળી રહે છે એમનું આધાર જ પૃથ્વી છે અને આ બધી જે કુદરતી સૃષ્ટિ છે એ એમનો આધાર છે। માનવ પ્રવૃત્તિઓની જે અસર છે જીવાવરણ ઉપર વાત કરીએ તો જીવાવરણ પણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય જે વિક્ષેપ છે એ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે। કેવી રીતે? તો કે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે। આપણે માણસ જ જે પર્યાવરણ છે આપણે આસપાસનું વાતાવરણ છે એમને બગાડીએ છીએ। દાખલા તરીકે આપણે આજુબાજુમાં જે કચરો ફેલાવીએ છીએ, આપણે વધુ પ્રમાણમાં એસી અને રેફ્રિજરેટરનો ઉપયોગ કરી અને સીએફસી જે વાયુને કારણે જે ઓઝોન સ્તર છે નબળું પડે છે, એટલે આ રીતે આપણે જે કંઈ પર્યાવરણને ખલેલ પહોંચાડીએ છીએ। આપણે જંગલો હોય ત્યાંથી એના વૃક્ષો કાપી અને ત્યાં આપણે ઇમારતો મોટી ઊભી કરીએ છીએ અને ત્યાં બાંધકામ સ્ટ્રક્ચર કરીએ છીએ, એમને કારણે પણ પર્યાવરણને નુકસાન પહોંચે છે। આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો કરીએ છીએ એમને કારણે પણ જીવસૃષ્ટિને નુકસાન પડે છે। તો આ બધી વસ્તુઓમાંથી આપણે બહાર આવવું જોઈએ અને આપણે જે છે એ પર્યાવરણને બચાવવા માટે ગ્રીન ગ્લોબલ છે આખું ઓર્ગેનાઇઝ એની અંદર આપણે કામ કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરે છે પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણની જે કળી છે એ જોખમાય છે, એટલે આપણે પર્યાવરણનું શોષણ ન કરવું જોઈએ, પર્યાવરણનું આપણે જતન કરવું જોઈએ। આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે છે હાનિકારક છે। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આપણી ફરજ બજાવીએ અને આપણે પર્યાવરણની આસપાસનું વાતાવરણને શુદ્ધ રાખીએ, બરાબર। અહીંયા આપણો આ જે પાઠ છે એમની સાથે આપણો આ સામાજિક વિજ્ઞાનનો પહેલા સત્રનો જે સિલેબસ છે એ પૂરો થાય છે। જે કંઈ ચેપ્ટરની અંદર કે જે કંઈ પાઠની અંદર કોઈ પણ ટોપિકમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપના માધ્યમથી અથવા તો ફોન દ્વારા છે એ મને પૂછી શકો છો। વિદ્યાર્થી મિત્રો, ગ્રુપની અંદર મારો કોન્ટેક્ટ છે જ। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર જે આપણે પહેલા સત્રની અંદર જે પાઠ ભણ્યા એમની આપણે એક વખત ચર્ચા કરી લઈએ અને એમાં તમારે કઈ કઈ પાઠમાં વધારે ધ્યાન આપવાનું છે અને એનું રિવિઝન કેવી રીતે કરી શકાય એની પણ આપણે ચર્ચા કરીએ। તો અહીંયા આપણે જોઈ લઈએ કે વિભાગની અંદર વાત કરીએ તો આપણે માસ જૂન મુજબ આયોજન મુજબ આપણે પાઠ પહેલો, ચાલો ઇતિહાસ જાણીએ, એ ઇતિહાસ વિભાગનો પાઠ છે એમનો આપણે પહેલા સત્રનો પહેલો જે મહિનો હતો એમાં અભ્યાસ કર્યો। એમાં આપણે ઇતિહાસ જાણીએ એની અંદર જે સિક્કા છે અને એના જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે એમની આપણે વાત કરી હતી। એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અથવા તો એનું રિવિઝન છે તમે આ અઠવાડિયામાં કરી નાખજો જેથી આપણે કાંઈ ટેસ્ટ કે ગોઠવીએ તો તમને સરળતા રહે, બરાબર। ત્યાર પછી જુલાઈ માસની વાત કરીએ તો બીજો અને નવમો પાઠ આપણે અભ્યાસ કર્યો, એમાં બીજો પાઠ છે આદિમાનવની સ્થાયી જીવનની સફર જે ઇતિહાસ વિભાગનો પાઠ છે અને એની અંદર આપણે જે માણસ છે એક પ્રાણી જેવો હતો અને જંગલમાં હરતું ફરતું જીવન જીવતો હતો એમાંથી કંઈક લઈ અને આધુનિક અત્યારનો માણસ સુધીની આપણે સફરની વાત કરી, બરાબર, કેવી રીતે ખેતીની શરૂઆત થઈ એમની આપણે વાત કરી હતી। ત્યાર પછી નવમો પાઠ આપણે જોયો તો આપણું ઘર પૃથ્વી, બરાબર, પૃથ્વી આપણું ઘર છે એ ભૂગોળનો પાઠ છે અને એની અંદર આપણે આપણા સમગ્ર પૃથ્વીની વાત કરી। આ પાઠ બહુ મોટો હતો અને આપણે એમને સમજવા માટે પણ ઘણા બધા લેક્ચર લીધા હતા। તો પણ વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, જેની અંદર આપણે સૂર્યની આપણા જે ગ્રહો છે એમની વાત કરી હતી, બરાબર, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે ઓગસ્ટ માસનો સિલેબસની વાત કરીએ તો એમાં પાઠ ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથોને અભ્યાસ કર્યો હતો, એ ઇતિહાસ વિભાગમાંથી આપણે લીધો હતો અને એની અંદર આપણે જે પ્રાચીન નગરો કેવા હતા એમના આયોજન અને પ્રાચીન જે ગ્રંથો છે રામાયણ મહાભારત જેવા અન્ય જે કાંઈ ગ્રંથો છે એમનો પણ આપણે અભ્યાસ કર્યો, બરાબર। તો ત્યાર પછી આપણે ચોથો પાઠનો અભ્યાસ કર્યો, એ ઇતિહાસનો હતો, આ ચોથો પાઠમાં ઇતિહાસનો છે કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એમાં રાજાશાહી વ્યવસ્થાને જે શાસન વ્યવસ્થા કેવી હતી ગૌણ રાજ્યને એની બધી વાત કરી, એ પણ ઇતિહાસનો છે। ત્યાર પછી આપણે 14મો પાઠ જોયો, વિવિધતામાં એકતા જે નાગરિક શાસ્ત્રનો પાઠ છે, આપણો ભારત દેશ છે ખૂબ મોટો છે અને છતાં પણ એમાં વિવિધ ધર્મના લોકો વસે છે પણ બધાની વચ્ચે એકતા જે રહેલી છે એ અખંડિતાની આપણે વાત કરી એની અંદર, બરાબર। ત્યાર પછી આપણે સપ્ટેમ્બર મહિનાનો જે આ મહિનાનો જે અભ્યાસક્રમ હતો એની અંદર આપણે બે પાઠ જોયા, એમાં 15મો પાઠ આપણે પહેલાં જોઈ લીધો કે સરકાર જે નાગરિક શાસ્ત્ર વિશે વિભાગમાંથી આવે છે
અને એની અંદર આપણે સરકારની વાત કરી કે સરકારના સ્ત્રી સ્તરીય આપણું જે માળખું છે કે ભાઈ પંચાયતી રાજ છે, રાજ્યનું જે શાસન વ્યવસ્થા છે અને રાષ્ટ્રીય એટલે કે કેન્દ્ર સરકારની વાત કરી। तो विद्यार्थी मित्रों एमां पण सरकारने पण आपणे त्रण प्रकार जोया, साम्यवादी राजाशाही सरकार अने लोकशाही सरकार नी आपणे वात करी संपूर्ण। त्यार पछी आपणे आ छेलो पाठ अत्यारे जे अभ्यास कर्यो छेले ए पृथ्वीना आवरणो, जेनी अंदर आपणे मृदा आवरण, जल आवरण अने वातावरण विविध आवरणोनी वात करी। एटले अहींया आपणे जे आजनो लेक्चर छे एमां आपणे आ सिलेबस छे पूरो करीए छीए। नेक्स्ट जे कई पण सोल्यूशन ने लगती कई बाबत हशे अने लेक्चर नी जरूरियात हशे तो जरूर थी आपणे मळशुं अने विडियो कॉन्फरन्स थी आपणे मळता रहेशुं, जेथी आपणे टेस्ट अने परीक्षा ने लगतुं जे अनुलक्षीने जे आयोजन छे अने तमे पण एक एक चेप्टर छे वाँची अने पछी एनुं रिविजन करी अने एना स्वाध्याय छे एक एक ना लखी अने प्रश्न तरी करी अने जे कई प्रश्न होय तो मने पूछी शको छो। आप सर्व विद्यार्थीओ नो खूब खूब आभार अने जो कई पण प्रश्न होय तो जरूर थी पूछजो। जो तमने आ मारो विडियो पसंद आव्यो होय तो जरूर थी लाइक करजो अने अन्य विद्यार्थीओ सुधी आ विडियो शेर करजो अने जो अमारा वधारे आगळना विडियो जोवा होय तो बेल आइकन दबावजो। अने विद्यार्थी मित्रों आपने सर्वने फरीथी मारा हेतथी जय श्री स्वामीनारायण।